विद्यार्थी मित्रों नमस्ते। आज आपने धोरण 7 विषय सामाजिक विज्ञान यूनिट नंबर 4 मध्ययुगीन स्थापत्यो शहरों व्यापारी अने कारीगरों। विद्यार्थी मित्रों आ पाठ में आपने अगाउ घना मुद्दाओं की चर्चा करी थी, बराबर। एमां भारतना स्थापत्य जोया था, गुजरातना स्थापत्य विषे चर्चा करी थी। हवे आ एकम में आगळना मुद्दाओं विषे आपने खास जोवानुं छे। तो शुरुआत में पहलूँ आपने जोईए चित्रकला। मध्ययुगमां चित्रकलानो विकास केवो थाय छे, बराबर, कई कई चित्र शैलीओनो विकास थयो हतो, तो तेना विषे आपने खास माहिती मेळवानी छे। तो सौ प्रथम जुए चित्रकला मध्ययुग दरमियान एनो विकास केवो हतो, तो के मुगल कालीन समय में आपणे जोईए बाबर, बराबर, मुगल समयनो मुगल कालनो शासक हतो, तो के बाबरना समय में चित्रकलानो विकास थयो हतो, बराबर। बाबरना समय में चित्र जे कला छे तो के एनो विकास नोंधपात्र थयो हतो। आ उपरांत चित्रकला पर गुलशन चित्रावली अने हमजनामा ग्रंथोनुं निर्माण थयुं हतुं, बराबर। आ चित्रकला पर कया कया ग्रंथों निर्माण थयुं हतुं, तो गुलशन चित्रावली अने हमजनामा नामना ग्रंथोनुं निर्माण आ समयमां थयुं हतुं। साथे साथे जोईए तो के आ मुगल कालमां आकारिजा नामना महान चित्रकार हता, अने आ आकारिजा नामना चित्रकारना नेतृत्वमां आग्रामां आपणे जोईए तो के चित्रशाळानी स्थापना करी हती। चित्रशाळानी स्थापना आग्रामां करवामां आवी हती। खास याद रखजो, आकारिजा नामना जे चित्रकार हता एमने एमना नेतृत्व नीचे आग्रामां चित्रशाळानी स्थापना अने एनी शुरुआत करी हती। आ समयना चित्रकारों खास करीने पशु पंखीना चित्रों, पुष्पोना चित्रों खास निर्माण करता हता, बराबर। खास याद रखजो, आ समयना चित्रकारों छे तो के पशु पंखीना चित्रों छे अने पुष्पोना जे चित्रों छे तो के एनो निर्माण वधु करता हता। अने अकबरना समयमां छबी चित्रोनी शुरुआत थई हती, बराबर। छबी चित्रोनी शुरुआत अकबरना शासनकाळ दरमियान करवामां आवी हती। अने जहांगीरना समयमां विशिष्ट तहेवारो प्रसंगोए चित्र बनावामां आवतुं हतुं, बराबर। जहांगीर पण चित्रकलानो खूब शौखीन हतो, अने तेना समयमां आपणे जोईए तो के विशिष्ट तहेवारो वार प्रसंगोए चित्रो बनावामां आवतुं हतुं, अने चित्र स्पर्धाओ पण योजवामां आवती हती। मुगल चित्रकालीन માં આપણે જોઈએ તો મુગલ સમયમાં જે ચિત્રકલાનો વિકાસ થયો હતો, આ ઉપરાંત આપણે મેવાડ, જયપુર, મારવાડ અને કોટની શૈલીઓ સુવિખ્યાત હતી। મુગલકાલીન ચિત્રકલાનો વિકાસ થયો હતો, સાથે સાથે આપણા ભારતમાં જોઈએ તો કે મેવાડ, જયપુર, મારવાડ અને કોટની જે ચિત્ર શૈલીઓ ખૂબ જ પ્રખ્યાત જોવા મળતી હતી। અને ગુજરાતની જે ચિત્રશૈલી એ તળપદી, સાદી અને કથા પ્રસંગને વિસરદાથી રજૂ કરતી અને લોકજીવનનો ધબકાર ઝીલતી સજીવ કલા હતી। ગુજરાતની જે ચિત્રકલા હતી, ખાસ કરીને તળપદી છે, સાદી છે અને કથા પ્રસંગને આલેખતી, તેમજ લોકોના લોકજીવનને ધબકાર ઝીલતી આવી ચિત્રશૈલીઓ ગુજરાતમાં જોવા મળતી હતી। આમ આપણે જોઈએ તો કે મધ્યયુગ દરમિયાન ચિત્રકલાનો સારો એવો નોંધપાત્ર વિકાસ થયેલો જોવા મળે છે। હવે આપણે ખાસ સંગીત, મધ્યયુગ દરમિયાન સંગીતનો વિકાસ કેવો થયો હતો, બરાબર, તો એના વિશે ખાસ જોઈએ। તો આપણા ભારતમાં સલ્તનત કાળમાં ભારતીય સંગીતની સાથે સાથે ઇસ્લામિક સૂફી જે સંગીતોનો આરંભ પણ કરવામાં આવ્યો હતો, બરાબર। આપણા સલ્તનત કાળમાં ભારતીય સંગીતની સાથે સાથે ઇસ્લામિક સૂફી સંતોના સંગીતનો આરંભ પણ કરવામાં આવ્યો હતો। અને આ સમયમાં આપણે જોઈએ તો કે અમીર ખુસરોએ કવ્વાલી, બરાબર, આ જે અમીર ખુસરોએ કવ્વાલીની રચના કરી હતી, જે મુસલમાનોમાં ખાસ
આ વધારે પ્રખ્યાત છે? તો કે અમીર ખુસરોએ આ કવાલી જેવા સંગીતની રચના કરી હતી અને એમાં અમને જોઈએ તો કે દ્રુપદને બદલે ખયાલ પદ્ધતિ દાખલ કરવામાં આવી હતી આ સમયમાં. અને દેવગીરીના સારંગદેવે, જે દેવગીરીના હતા એ સારંગદેવે તેમને ખાસ કરીને સંગીત રત્નાકર નામના ગ્રંથની રચના કરી હતી. કોને? આ દેવગીરીના સારંગદેવે ખાસ કરીને સંગીત રત્નાકર નામના ગ્રંથની રચના કરી હતી અને ગુજરાતના હરિપાલ દવે એ સંગીત સુધારક નામના ગ્રંથોની રચના કરી હતી. બરાબર, સંગીત પર આવા ગ્રંથો લખ્યા હતા. ખાસ રાખજો, દેવગીરીના સારંગદેવે એમને સંગીત રત્નાકર અને ગુજરાતના જે હરિપાલ દવે છે તો કે તેમને સંગીત સુધાકર નામના ગ્રંથોની રચના અમને કરી હતી. અને અકબરના સમયમાં આપણે જોઈએ તો કે અકબરના નવરત્નો જે હતા અને નવરત્નોમાં તાનસેન એક ગાયક હતો, શાસ્ત્રીય ગાયક. અને આ સમયમાં આવા અકબરના જે નવરત્નોમાં તાનસેન એ શાસ્ત્રીય ગાયક વગેરેનો સમાવેશ થતો હતો. તો કે સંગીતનો બહોળો વિકાસ એવો મધ્યયુગ દરમિયાન થયો હતો. બરાબર, હવે આગળ આપણે જોવાનું છે સાહિત્ય, કે મધ્યયુગ દરમિયાન સાહિત્યનો કેવો વિકાસ થયો હતો. તો કે મધ્યયુગ દરમિયાન ઘણા ખરા સાહિત્યકારોએ અલગ અલગ સાહિત્ય કૃતિઓની રચના કરી હતી અને એ સમયમાં તેઓ આ સાહિત્યોની રચના કરીને એમને મહાનતા અને પોતાની વિદ્વતા બતાવી હતી. બરાબર, મધ્યયુગ દરમિયાન ઘણા ખરા ગ્રંથોની રચના થાય છે અને એ ગ્રંથો આપણે ખાસ જોઈશું. એમાં ખાસ કરીને બોર્ડ પર લખ્યા છે તો કે એના વિશે આપણે જોઈએ. સાહિત્યનો વિકાસમાં જે જે ગ્રંથો, જે જે કવિ વિદ્વાનોએ લખ્યા છે તો કે એના વિશે જોઈએ. તો સૌ પ્રથમ જોઈએ સિદ્ધ હેમ શબ્દાનુશાસન જે ગ્રંથ છે એ હેમચંદ્રાચાર્ય નામના જૈન મુનિએ ની રચના કરી હતી. કયો ગ્રંથ છે? સિદ્ધ હેમ શબ્દાનુશાસન નામના ગ્રંથ એની રચના હેમચંદ્રાચાર્યએ કરી હતી. ત્યાર પછી આપણે જોઈએ ગીત ગોવિંદ. ગીત ગોવિંદની રચના જયદેવ નામના કવિએ કરી હતી. બરાબર, ગીત ગોવિંદ, જયદેવ. ત્યાર પછી હિતોપદેશ. બરાબર, તો કે હિતોપદેશની રચના નારાયણ નામના પંડિતે કરી હતી. બરાબર, હિતોપદેશની રચના કોણે કરી હતી? નારાયણ નામના પંડિતે. આગળ સિદ્ધાંત શિરોમણિ, એની રચના સિદ્ધાંત શિરોમણિ અને લીલાવતીની રચના ભાસ્કરાચાર્યએ કરી હતી. કયા કયા ગ્રંથો? સિદ્ધાંત શિરોમણિ અને લીલાવતી. તો કે એની રચના ભાસ્કરાચાર્ય નામના ખાસ કવિએ કરી હતી. આગળ પૃથ્વીરાજ રાસો, જીવનચરિત્ર છે, પૃથ્વીરાજ ચૌહાણના જીવન પરથી આધારિત. તો કે પૃથ્વીરાજ રાસોની રચના ચંદ બરદાઈ નામના કવિએ કરી હતી. આ ઉપરાંત તુઘલકનામા તારીખે દિલ્હી ની રચના અમીર ખુસરોએ કરી હતી. બરાબર, તુઘલકનામા તારીખે દિલ્હી ની રચના અમીર ખુસરોએ કરી હતી. ત્યાર ઉપરાંત આપણે જોઈએ કિતાબુલ હિન્દ રહેલા ની રચના ઇબ્ન બતુતા નામના જે પ્રવાસી હતો, બરાબર, વિદેશથી આવેલો પ્રવાસી હતો, એને આ ગ્રંથની રચના કરી હતી. કિતાબુલ હિન્દ રહેલા આવા સાહિત્યકૃતિની રચના ઇબ્ન બતુતાએ કરી હતી. કાણરદે પ્રબંધની રચના પદ્મનાભ નામના કવિએ કરી હતી. બરાબર, કાણરદે પ્રબંધની રચના પદ્મનાભે કરી હતી. સાથે સાથે આપણે જોઈએ તો કે ભાષ્યની રચના રામાનુજાચાર્યએ કરી હતી. બરાબર, ભાષ્યની રચનાઓ પણ આપણા ભારતમાં થઈ. તો કે રામાનુજાચાર્ય જે છે તો કે એમણે રચના કરી હતી. કાવ્યપ્રકાશ, કાવ્ય ઉપર ગ્રંથ કાવ્યપ્રકાશ પર મમ્મટ નામના કવિએ એની રચના કરી હતી. પછી આગળ મનસોલ્લાસની રચના સોમેશ્વરે કરી હતી. અને છેલ્લે કિતાબુલ હિન્દીની રચના અલબુરીની જે છે એને રચના કરી હતી. કિતાબુલ હિન્દી અલબુરીની જે છે તો કે એને આ ગ્રંથની રચના કરી હતી. તો કે વિદ્યાર્થી મિત્રો, આ મધ્યકાળ દરમિયાન આવા અનેક સાહિત્ય કૃતિઓની રચના થતી જોવા મળે છે. બરાબર, ફરી એક વખત આપણે ખાસ આ સાહિત્ય વિશે કૃતિઓ વિશે જોઈએ તો કે સિદ્ધ એમ શબ્દાનુશાસન
हेमचंद्राचार्य, गीत गोविंद, जयदेव, हितोपदेश नारायण, सिद्धांत शिरोमणि अने लीलावती भास्कराचार्य, पृथ्वीराज रासो, चंद बरदाई, तुगलकनामा, तारीखे दिल्ली, अमीर खुसरो, किताबुल हिंद, रहेला इब्न बतूता, काणदेव प्रबंध, पद्मनाभ, आ उपरांत भाष्य ए रामानुजाचार्य, काव्य प्रकाश मम्मट अने मनसोल्लास सोमेश्वर, छेल्ले किताबुल हिंदी ए अलबुरुनी एनी रचना करी हती। तो कि विद्यार्थी मित्रों, आवी साहित्य कृतिओ अने ख्यातनाम ग्रंथों निर्माण मध्ययुग दरमियान खास करवा आमां आव्या हता। आ उपरांत आपने जोईए तो कि गुजरात त्यानी लोक संस्कृति अने लोक नृत्यों माटे खूब ज प्रख्यात हतुं। गुजरात में एनी लोक संस्कृति अने लोक नृत्यों ए मध्ययुग दरमियान एनो खूब ज विकास थयो हतो, तथा भरत गूंथन जेवी कला अने हस्तकला जेवी कामगीरी पण गुजरात में बहोळो एवो विकास थयेलो जोवा मळे छे। एमां भरत गूंथन कला अने हस्तकला कारीगरी माटे समग्र विश्वमां आपनुं गुजरात ए વધારે નામના અને પ્રખ્યાત હતું, બરાબર, મધ્યયુગમાં, બરાબર। આ ઉપરાંત આપણે જોઈએ તો કે ભવાઈ અને નાટક જેવા પ્રકારો ગુજરાતમાં ખૂબ જ વિકાસ થયો હતો। ભવાઈ અને નાટકો મધ્યયુગમાં ખૂબ જ ખ્યાતનામ બન્યા હતા। એમાં ભવાઈ લેખન અને ભજવવાનું શ્રેય અસાઈ ઠાકર નામના જે વ્યક્તિએ છે, તો કે આ ભવાઈ લેખન અને ભજવવાનું કાર્ય એમણે શરૂ કર્યું હતું। તો કે જ્યારે જ્યારે ભવાઈની વાત કરીએ ત્યારે ગુજરાતમાં અસાઈ ઠાકરને યાદ કરવામાં આવશે, અને એમના થકી આ ભવાઈ ભજવવાનું એક મહત્ત્વનું શું કહેવાય સાધન, મનોરંજનનું સાધન એ સમયમાં બન્યું હતું। આ ઉપરાંત આપણા ગુજરાતમાં જોઈએ તો કે ઝાલાવાડ વિસ્તારમાં જે પશુપાલકો છે એક વિશિષ્ટ પ્રકારનો રાસ રમે છે, જેને હુંડો કહેવામાં આવે છે, હુંડો, બરાબર। ઝાલાવાડ વિસ્તારમાં જે પશુપાલકો એક વિશિષ્ટ પ્રકારનું રાસ રમે છે, તો કે એને હુડો એવા નામથી ઓળખવામાં આવતો। અને આ ઉપરાંત તરણેતરના મેળાઓ આપણા ગુજરાતમાં ખૂબ જ જાણીતો છે, તો કે તરણેતરના મેળામાં જે હુડો રાસને જોવા દેશ વિદેશના લોકો ગુજરાતમાં આવે છે, બરાબર। આપણા ગુજરાતમાં તરણેતરના જે મેળાઓ છે, તો કે એ તરણેતરના મેળામાં હુડો રાસને જોવા માટે દેશ વિદેશથી લોકો આ દ્રશ્ય, બરાબર, આ સરસ મજાની રાસ જોવા આવતા હોય છે। આ ઉપરાંત આપણા જે ગુજરાત છે, તો કે ગુજરાતમાં નવરાત્રી ગરબા ઉત્સવ એક મહત્ત્વનો ઉત્સવ છે, બરાબર। આપણા ગુજરાતમાં નવરાત્રી ઉત્સવ એક સૌથી મોટો અને મહત્ત્વનો જે માનો ઉત્સવ ગુજરાતમાં જોવા મળે છે, તો કે આવા ખ્યાતનામ ઉત્સવો ગુજરાતમાં ઉજવવામાં આવશે, નવરાત્રી વગેરે। અને આ સમયે જે ગરબો છે, તો કે ગરબી પરથી ઉતરી આવેલો છે, અને ગરબો એ શક્તિની આરાધના અને સ્તુતિ માટે એક સાથે સંકળાયેલી બાબત છે, બરાબર। માતાની આરાધના સાથે આ સંકળાયેલી એક પવિત્ર ઉત્સવ ઉજવવામાં આવે છે। આ સમયમાં દયારામની ગરબીઓનો વિકાસ થયો હતો, બરાબર। મધ્યયુગમાં દયારામની જે ગરબીઓ છે, કે સાહિત્ય કૃતિનો વધારે વિકાસ થયો હતો। અને ગુજરાતમાં આપણે પુરુષો જોઈએ, તો કે સ્ત્રીઓ અને પુરુષો બંને નવરાત્રિમાં ગરબા અને ગરબીમાં રાસ દ્વારા ઉત્સવ ઉજવે છે, બરાબર। આખો જે નવરાત્રિ ઉત્સવ છે, તો કે સ્ત્રીઓ અને પુરુષોમય બની જાય છે, અને પોતે ખાસ ગરબા વગેરે ગાતા જોવા મળે છે। અને ગુજરાતમાં પહેરવેશ અનેકવિધ વિશેષતાઓ જોવા મળે છે। ગુજરાતના પહેરવેશ પોશાકની ખૂબ જ વિશેષતાઓ જોવા મળતી હોય છે। સાથે સાથે ગુજરાતમાં આપણે જોઈએ તો કે કચ્છનું ભરતકામ, મોતીકામ અને પાટણના પટોળા, જામનગર અને જેતપુરની બાંધણી ખૂબ જ પ્રખ્યાત હતી। એ ખાસ જો આપણા ગુજરાતમાં કઈ કઈ વસ્તુઓ ખૂબ જ વિકસિત અને પ્રખ્યાત હતી, તો કે કચ્છનું ભરતકામ છે, મોતીકામ છે, પાટણના પટોળા છે, જામનગર અને જેતપુરની જે સાડીઓ છે ખૂબ જ પ્રખ્યાત અને વખણાતી હતી। અને આ ઉપરાંત કચ્છની બન્ની અને ખદીર વિસ્તારમાં જે કચ્છી સ્ત્રીઓ દ્વારા તૈયાર થયેલા ભરત ગૂંથણની વિશ્વભરમાં ખૂબ જ માંગ હતી। આપણા ગુજરાતમાં આપણે જોઈએ તો કે કચ્છનું બન્ની વિસ્તાર
એ અને ખાસ કરીને ખદીર વિસ્તારમાં કચ્છી સ્ત્રીઓ દ્વારા તૈયાર થયેલા ભરતગૂંથણની જે કલા છે તો કે ખૂબ જ વિકસિત હતી અને વિશ્વભરમાં આ કલાની માંગ જોવા મળતી હતી. આજે પણ આપણા પાટણમાં છેક 11મી અને 12મી સદીથી વિશિષ્ટ વણાટકામ સાથે સંકળાયેલા એવા આપણે જોઈએ તો કે પાટણના પટોળા અત્યારે વિશ્વભરમાં પ્રખ્યાત જોવા મળે છે. તો કે આપણા ગુજરાતમાં આ રીતે ખાસ કરીને જોઈએ તો કે જુદા જુદા સાહિત્ય કૃતિઓ અને જે સંગીત વગેરેનો વિકાસ થયેલો જોવા મળે છે. તો કે ગુજરાતની એક ઓળખ છે આવા ભરતગૂંથણ કલા હસ્તઉદ્યોગના ક્ષેત્રે ગુજરાત નોંધપાત્ર સ્થાન ધરાવે છે. વિદ્યાર્થી મિત્રો, હવે આગળ આપણે મુદ્દો જોઈશું શહેરીકરણ. તો આપણા ભારતમાં મધ્યયુગ દરમિયાન શહેરીકરણનો વિકાસ કેવો થયો હતો, શહેરોનો વિકાસ કેવો હતો? તો કે અલગ અલગ શાસનકાળ દરમિયાન, અલગ અલગ વંશોના શાસનકાળ દરમિયાન, અલગ અલગ યુગ દરમિયાન શહેરોનો વિકાસ થયેલો જોવા મળે છે. ગુપ્તકાલીન સમયમાં શહેરોનો વિકાસ છે, રાજપૂત યુગમાં, રાજપૂત સમયમાં પણ શહેરોનો વિકાસ છે, મુઘલ કાળમાં પણ શહેરોનો વિકાસ થયો હતો, મરાઠા શાસનમાં પણ વિકાસ થયો હતો, બરાબર. તો કે અલગ અલગ શાસનકાળ દરમિયાન ઘણા બધા શહેરોનો વિકાસ થયેલો, શહેરીકરણની શરૂઆત થઈ હતી. તો કે એના વિશે આપણે જોઈએ તો કે આ જે મધ્યયુગ હતો તો કે આ સમયે શહેરોના પુનઉત્થાન અને વિકાસ નહોતો. મધ્યયુગમાં શહેરોનું શું થયું? પુનઉત્થાન થયું, ફરી એનું નિર્માણ થયું અને એનો વિકાસ પણ જોવા મળે છે. એમાં ગુપ્તકાળમાં શહેરોની જગ્યાએ નવીન શહેરોનો વિકાસ થયો. આપણો ગુપ્ત સમયમાં શું થયું? તો કે શહેરોની જગ્યાએ નવીન શહેરોનો વિકાસ થયો અને ખાસ કરીને રાજપૂત યુગમાં રાજધાનીઓ મોટાભાગે શહેરોમાં પલટાવવામાં આવી. રાજપૂત શાસનકાળ દરમિયાન શું થયું? તો કે રાજધાનીઓને શહેરોમાં લઈ જવામાં આવી, શહેરોમાં એનું શું થયું? પરિવર્તિત થવા માંડી. અને ગુજરાતમાં આપણે જોઈએ તો કે અણહિલવાડ, પાટણ, અમદાવાદ અને ચાંપાનેર, સુરત, ખંભાત જેવા શહેરોનો વિકાસ ખૂબ જ મોટા પ્રમાણમાં થયેલો છે. આપણા ગુજરાતમાં જોઈએ તો કે અણહિલવાડ, પાટણ છે, અમદાવાદ છે, ચાંપાનેર છે, સુરત અને ખંભાત જેવા મોટા મોટા શહેરોનો વિકાસ નોંધપાત્ર છે. અને ખાસ કરીને શહેરીકરણનું ચરમબિંદુ આપણે દિલ્હીમાં જોવા મળે છે. શહેરીકરણ વિકાસ કેવો થયો જોવો હોય તો દિલ્હીમાં આપણે ખાસ એને જોઈ શકીએ છીએ. કારણ કે દિલ્હીની ગાદી એ સમયમાં ખૂબ જ નામનાવાળી હતી, બરાબર. ભારતમાં દિલ્હીની તખ્તો એ ખૂબ જ નામનાવાળો હતો અને એ આજુબાજુ ઘણા બધા શહેરોનો વિકાસ શાસકોના સમયગાળામાં થાય છે. અને રાજપૂત કાળથી જે મુઘલ કાળ સુધી વિકસતું જાય છે, બરાબર. આપણા ભારતમાં આપણે જોઈએ તો કે રાજપૂત યુગ દરમિયાનથી અને મુઘલ કાળ સુધી આપણે જોઈએ તો કે શહેરીકરણનો વિકાસ ધીમે ધીમે ખૂબ જ ઝડપી બને છે. અને જહાંગીર અને શાહજહાંની સમય દરમિયાન દિલ્હી અને એની રાજધાની વ્યાપાર વાણિજ્યનું મોટું મથક હતું, બરાબર. આ જહાંગીર અને શાહજહાંના સમયમાં દિલ્હી જે છે તો કે રાજધાનીનું અને વ્યાપારનું મોટું મથક જોવા મળે છે. શાહજહાંના સમયમાં લાલ કિલ્લોની રચના એને કરીને વિશાળ બનાવ્યું હતું, બરાબર. શાહજહાંના સમયમાં લાલ કિલ્લાનું નિર્માણ થયું હતું અને એની રચના વિશાળ બનાવવામાં આવી હતી. આ સમયે આપણે જોઈએ તો કે ખાસ કરીને ઢાકા એના ખાસ કરીને પોશાકો માટે ખૂબ જ જાણીતી હતી. આ ઉપરાંતમાં લાહોર, જૌનપુર, ઢાકા એના વ્યાપાર પર ખૂબ જ વધારે શહેરોનો વિકાસ થયો હતો, બરાબર. મુઘલ સમયમાં ખાસ જોઈએ તો કે લાહોર છે, જૌનપુર છે, ઢાકા એ વ્યાપાર માર્ગ અને પર હોવાથી એ શહેરોનો વિકાસ વધુને વધુ થયો હતો. અને શીખ ધર્મને કારણે આપણે જોઈએ તો અમૃતસર પણ શું અગત્યનું શહેરનું કેન્દ્ર બન્યું હતું. શીખ ધર્મનો વિકાસને લઈને જોઈએ તો કે અમૃતસર એ મોટામાં મોટું શહેર જોવા મળતું હતું. તો કે મધ્યયુગ દરમિયાન આવા અનેક જે શહેરો છે તો કે શહેરોનો વિકાસ નોંધપાત્ર જોવા મળે છે. દક્ષિણ ભારતમાં દેવગીરી જેને દોલતાબાદ તરીકે ઓળખવામાં આવે છે અને ઉત્તર દક્ષિણમાં જે છે તો કે જોડતું મહત્ત્વનું શહેર હતું, બરાબર. આ દક્ષિણ ભારતમાં આવેલું
देवगिरी जेने दौलताबाद तरीके ओळखवामां आवे छे ए उत्तर दक्षिणने जोड़तू बराबर एक महत्वनुं केन्द्र शहर जोवा मळतुं हतुं। मराठा साम्राज्यमां आपणे जोईए तो के पुणे, सतारा, ग्वालियर, वडोदरा वगैरे शहेरोनो विकास थयो हतो। मराठा शासनकाळमां आपणे पुणे छे, सतारा छे, ग्वालियर छे अने वडोदरा जेवा शहेरोनो खूब ज एवा मोटा प्रमाणमां विकास थयो हतो। युरोपियन कंपनीओना आगमनथी एटले के अंग्रेजोना आगमनने कारणे दीव, दमण, गोवा, मुंबई, मद्रास, पौंडुचेरी, कोची, चंद्रनगर ने सूरत वगैरह शहरों सौथी वधु विकास थयो हतो। क्या क्या शहरों हता तो के दीव, दमण, गोवा, मुंबई, मद्रास, पौंडुचेरी, कोची, चंद्रनगर अने सूरत जेवा मोटा शहरों विकास थयो हतो। आ उपरांत मध्ययुग में जे विजयनगर की राजधानी जे मोटा साम्राज्य हतो तो के विजयनगर साम्राज्य राजधानी हम्पी थी बराबर। खास रखो विजयनगर साम्राज्य की राजधानी कई थी हम्पी अने हम्पी में आवेला विदेशी मुसाफरोए ए राज्यना विशिष्ट हुनर उद्योगों की माहिती आपी है बराबर। जे हम्पी में आवेला विदेशी मुसाफरोए ए खास करीने हम्पीना विशिष्ट हुनर उद्योगों की माहिती आपी हती। साथे साथे जे विजयनगर थी सुतराव कापड़, रेशमी कापड़, मसाला सहित चीज वस्तुओं यूरोप सुधी जती थी। आ विजयनगर में तैयार थते सुतराव कापड़, रेशमी कापड़, मसाला सहित चीज वस्तुओं यूरोप सुधी ए ज खास कर निकास करवामां आवती हती। अने आ उपरांत आपणे जोईए तो के हम्पी माती क जे घना प्रकारना सुवर्ण सिक्काओ पण मळी आव्या हता। जो जे विजयनगरनी राजधानी कई हती हम्पी तो के हम्पी हम्पीमांथी विशिष्ट प्रकारना सुवर्ण एटले के सोनाना सिक्काओ पण मळी आव्या अने ए दर्शावे छे के हम्पी ए हुनर कला अने व्यापार वाणिज्यनुं महत्वनुं केन्द्र हतुं बराबर। एना परथी एवुं मार्ग थाय छे के आ हम्पी जे हतुं ए हुनर कला अने व्यापार वाणिज्यनुं महत्वनुं केन्द्र ए समयमां मध्ययुगमां एनो विकास थयो हतो। गुजरातमां भरूच, खंभात अने 16મી સદીમાં ભારતનું મહત્વનું વ્યાપારી કેન્દ્ર હતું। આ ગુજરાતમાં ભરૂચ છે, ખંભાત એ 16મી સદીમાં ભારતના મહત્વના વ્યાપારી જે કેન્દ્ર સ્વરૂપે શહેરોનો વિકાસ થયેલો જોવા મળે છે આપણા ગુજરાતમાં। ખાસ કરીને વીરજી વોરા અને ગોપી જે મલિક એ વિશ્વવિખ્યાત સોદાગરો સુરતમાં રહેતા હતા બરાબર। મધ્યયુગમાં આ જે હીરા ઉદ્યોગ સાથે સંકળાયેલા જે સોદાગરો છે વીરજી વોરા અને ગોપી મલિક જેવા વિશ્વવિખ્યાત સોદાગરો આપણા ગુજરાતમાં એ સમયમાં જોવા મળતા હતા। સુરતમાં 17મી સદીમાં મસલિન, સુતરાવ કાપડ, જહાજો બનાવવાના ઉદ્યોગોનો વિકાસ થયો હતો। સુરત એક વ્યાપારી બંદર હતું એ સમયે અને એનો ખૂબ જ વિકાસ થયો હતો। તો કે સુરતમાં આપણે જોઈએ તો કે મસલિન, સુતરાવ કાપડ, જહાજ બનાવવાના ઉદ્યોગોનો વિકાસ થયો હતો અને જરીકામના કાપડનો મોટો વેપાર સુરતમાં થતો હતો। જરીકામ છે, કાપડ પરનું જરીકામ એ સુરતનું ખૂબ જ પ્રખ્યાત હતું એટલે વ્યાપાર પણ એટલો જ બહોળા પ્રમાણમાં થતો હતો। સુરત જે છે એ આંતરરાષ્ટ્રીય બંદર હોવાથી ભારતમાં યુરોપિયન વેપારીઓ ત્યાં સંસ્થાનો સ્થાપ્યા હતા બરાબર। સુરત એક વ્યાપારી બંદર છે તો કે ત્યાં ભારત યુરોપિયન પ્રજાઓએ ખાસ કરીને વ્યાપારી સંસ્થાઓ સ્થાપી હતી અને સુરતના મરી મસાલા, સુતરાવ કાપડ, રેશમ અને ઘડીના મોટા ગોદામો એ સમયે ખૂબ જ મોટા એનો વિકાસ થયો હતો। સુરતમાં ખાસ કરીને જોઈએ મરી મસાલા, સુતરાવ કાપડ, રેશમી કાપડ અને જે વેપારીમાં ગળીના જે મોટા ગોદામો છે તો કે એ સમયમાં ખૂબ જ એનો વિકાસ થયો હતો અને આ ઉપરાંત જે ગોદામોમાં પેકિંગ અને જે વાહનોના બાંધકામ જે ઉદ્યોગો બરાબર એનો વિકાસ મોટા પ્રમાણમાં થયેલો જોવા મળે છે। આ ઉપરાંત વણાટકામ, છાપકામ વગેરેનો વિકાસ ત્યાં ખૂબ જ સુરતમાં થયો હતો। તો કે વિદ્યાર્થી મિત્રો આપણે જોઈએ તો કે મધ્યયુગ દરમિયાન જે શહેરો છે બરાબર એ મહત્ત્વના શહેરોનો મોટા પ્રમાણમાં વિકાસ થયો હતો। સુરત વગેરે જે વ્યાપારી બંદરો છે તો કે એ સમયમાં અંગ્રેજોના સમયમાં પણ એનો વધારે વધારે વિકાસ શહેરોનો વિકાસ સૂચવે છે। તો વિદ્યાર્થી મિત્રો આ એકમમાં આપણે ખાસ કરીને જોઈએ તો આજે આટલા મુદ્દાઓ વિશે અભ્યાસ કર્યો, ચિત્રકલા,
चित्र पर गुलशन चित्रावली अने हमजनामा ग्रंथों लखाया था। आकारिज नामना जे चित्रकार ने नेतृत्व में आगरा में चित्रशाला की स्थापना करवामां आवी हती। अकबर एमां छबी चित्रनो खूबज ए समय में विकास थयो हतो। संगीत में जोईए तो के अमीर खुसरोए कवाली की रचना करी हती, सारंगदेवी संगीत रत्नाकर अने हरिपाल दवे संगीत सुधारकनी जेवा ग्रंथोनी रचना करी हती। साहित्य कृतिओमां सिद्धेम शब्दांशा संत हेमचंद्राचार्य, गीत गोविंद जयदेव, हितोपदेश नारायण, सिद्धांत शिरोमणि रत्ना लीलावती भास्कराचार्यनी करी हती। आ उपरांत पृथ्वीराज राशोशेन रचना चंदबरदाए करी हती। तुगलकनामा अने तारीखे दिल्ली ई रचना अमीर खुसरोए करी हती। किताबुल हिंद रहेला इब्न बतूताएनी रचना करी हती। काणादेव प्रबंधनी रचना पद्म नामना कविए करी हती। साथे साथे भाष्यनी रचना जोईए तो रामानुजाचार्य जे छे ते के एमने रचना करी हती। काव्य प्रकाशनी रचना मम्मट नामना कविए करेली जोवा मळेल छे। मनसोल्लासनी रचना सोमेश्वरे करी हती अने किताबुल हिंदी रचना अलबुरीनी ने करे हती। आ उपरांत आपणे जोईए तो के भवाईमां असाई ठाकर छे, झालावाड़मां हुडो तरीके प्रख्यात छे, रास खूब ज जाणीती छे। दयारामनी गरबीनो विकास थयो हतो। शहरीकरणમાં અલગ અલગ શહેરોનો વિકાસ, એમાં ગુપ્તકાળમાં શહેરોનો વિકાસ થયો હતો, રાજપૂત કાળ દરમિયાન શહેરોનો વિકાસ ખૂબ જ થયો હતો, મુઘલ કાળમાં એનો વિકાસ થયો હતો અને મરાઠા શાસનમાં આ શહેરોનો વિકાસ ખૂબ જ જોવા મળતો હતો। વિજયનગર રાજ્યની રાજધાની હમ્પી હતી અને ગુજરાતમાં સુરત એ વ્યાપારનું મહત્ત્વનું કેન્દ્ર હતું। વિદ્યાર્થી મિત્રો, આ એકમના સમગ્ર મુદ્દા વિશે ચર્ચા કરી, બરાબર તમને એ મુદ્દા વિશે ખાસ સમજણ અને એનું ઘણું બધું શીખવા મળ્યું હશે। તો વિદ્યાર્થી મિત્રો, તમે મને શાંતિથી સાંભળ્યો એ બદલ તમારો ખૂબ ખૂબ આભાર। થેન્ક યુ।